નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિયા સાંગતરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ પૂર્ણ સંખ્યાઓ, એમાં આપણે સંખ્યા રેખા પર સરવાળા, સંખ્યા રેખા પર બાદબાકી અને ગુણાકાર જોઈ રહ્યા છીએ. હવે આપણે અહીંયા આ પાઠનો જે નવો ટોપિક છે જોવાનો છે, જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો. અહીંયા ગુણધર્મો એટલે શું? તો કે આપણે જે કંઈ પણ એ પૂર્ણ સંખ્યાઓની સાથેની ગણતરી કરીએ છીએ, સરવાળા કરીએ છીએ, બાદબાકી કરીએ છીએ, ગુણાકાર, ભાગાકાર, એમાં કયા નિયમો લાગુ પડે છે, એ નિયમો એટલે અહીંયા આપણે ગુણધર્મો. તો આપણે અહીંયા જોવાનું છે કે જ્યારે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યાઓની જ્યારે એ ગણતરી કરતા તમે લોકો કે કરતા હોઈએ છીએ, ત્યારે એમાં આપણને કોઈ ને કોઈ નિયમ લાગુ પડતો હોય કે કોઈ ને કોઈ ગુણધર્મ લાગુ પડતો હોય એવું તમને ત્યાં જણાય છે. અને આ ગુણધર્મો શા માટે ઉપયોગી છે કે આ ગુણધર્મોને લીધે આપણે જે પૂર્ણ સંખ્યાઓ છે એને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. તો આપણે અહીંયા જે પહેલો ગુણધર્મ છે એ જોવાનો છે, સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. કે જ્યારે કોઈ પણ એક પૂર્ણાંક પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે ત્યારે શું એમાં સમૃદ્ધતાનો ગુણધર્મ જોવા મળે છે કે નહીં? સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? એટલા તો આપણે સમજવું પડે. સમૃદ્ધતા શબ્દ એટલે શું? સમૃદ્ધતા એટલે શું? એટલે કે સમાનતા. કે આપણે જ્યારે કોઈ પણ એક પ્રકારની સંખ્યા લઈએ છીએ, ધારો કે અહીંયા આપણે વાત કરીએ છીએ પૂર્ણ સંખ્યાઓની, તો જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ તરીકે જે સંખ્યા મળે છે, શું એ સંખ્યા પણ પૂર્ણ સંખ્યા જ મળે છે કે કોઈ એ સિવાયની બીજા પ્રકારની સંખ્યામાં આપણને જવાબ મળે છે? તો અહીંયા સમૃદ્ધતા એટલે શું? સમાનતા. કે આપણે જેવા પ્રકારની સંખ્યાઓ લઈએ છીએ એવા જ પ્રકારમાં તે સંખ્યાઓનો જવાબ પણ આપણને તે જ પ્રકારની સંખ્યા મળે તો એને કહેવામાં આવે છે સમાનતા, એટલે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો શું એ પૂર્ણ સંખ્યાઓ ત્યાં સરવાળાની ક્રિયા માટે જ્યારે સરવાળાની ગણતરી કરવામાં આવે છે ત્યારે શું તે સંખ્યાઓમાં સમૃદ્ધતા મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ પૂર્ણ સંખ્યામાં જ મળે છે. શું કહે છે કે જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ કે બે પૂર્ણ સંખ્યાઓ લઈને એનો સરવાળો કરવામાં આવે છે તે જવાબ તરીકે પણ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. તો એનો મતલબ કે અહીંયા સરવાળામાં સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે, પણ એ આપણે એમનું માની લઈએ એવું ન ચાલે. આપણે અહીંયા જે એક્ઝામ્પલમાં સમજવાનું છે કે અહીંયા આપણે જે કોઈ પણ એક પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો જવાબ પણ શું આપણને પૂર્ણ સંખ્યામાં મળે છે કે નહીં. પેલું એક્ઝામ્પલ છે 7 + 8. તો તમે જોઈ શકો છો કે 7 પણ પૂર્ણ સંખ્યા છે અને 8 પણ પૂર્ણ સંખ્યા છે. તો 7 + 8 કરતા આપણને જવાબ શું મળે છે? તો કે 7 ને 8 15. તો તમે જોઈ શકો છો કે આ જે જવાબ તરીકે આપણને સંખ્યા મળે છે એ પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તમે જાણો છો કે 0 થી શરૂ કરીને અસંખ્ય સુધીની એ બધી સંખ્યાઓ ત્યાં પૂર્ણ સંખ્યાઓમાં તેનો સમાવેશ થાય છે. તો 7 + 8 કરતા આપણને જવાબ મળે છે 15. તો જે 15 છે એ પણ કેવી સંખ્યા છે? એ પૂર્ણ સંખ્યા જ છે. એટલે કે જવાબ આપણને કેવો મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે. ત્યાર પછી એના જે બીજો એક્ઝામ્પલ છે 5 + 5. તો અહીંયા 5 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બે સરવાળો કરીએ 5 ને 5 10. તો જવાબ જો 10, તો 10 પણ પૂર્ણ સંખ્યા છે. એનો મતલબ કે અહીંયા પણ આપણને એ નિયમ લાગુ પડે છે. એ સિવાય 0 + 15, તો આપણે જાણીએ છીએ કે 0 ને પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. તો 0 + 15 કરતા આપણને જવાબ શું મળે છે? 15 ના 15. તો જે ફરીથી 15 મળે છે એ પણ પૂર્ણ સંખ્યા છે. તો એનો મતલબ કે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ તરીકે પૂર્ણ સંખ્યા મળે છે. એટલે કે ત્યાં સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે. ત્યાર પછી છે એ બીજો ગુણધર્મ છે કે શું સરવાળામાં સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે એ પૂર્ણ સંખ્યાઓ માટે. તો શું ગુણાકારમાં સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે? જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે પણ શું આપણે જવાબ તરીકે પૂર્ણ સંખ્યા જ મળે છે કે નહીં? ત્યાં ગુણધર્મ લાગુ પડે છે કે નહીં એ આપણે જોવાનું છે. શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ પૂર્ણ સંખ્યામાં જ મળે છે. સરવાળાની જેમ જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈને સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને ફરીથી જવાબ તરીકે પૂર્ણ સંખ્યા જ મળે છે. પણ આપણે આ એક્ઝામ્પલ દ્વારા સમજીએ.
એસા મતલબ કે 7 ગુણ્યા 8 તો 7 8 કેટલા થાય છે 56 તો તમે શકશો કહો કે 56 એ કઈ સંખ્યા છે 56 નો સમાસ પૂર્ણ સંખ્યામાં થાય છે તો અહીંયા ફરીથી આપણે જવાબ કેવો મળે છે જવાબ પૂર્ણ સંખ્યામાં જ મળે છે ત્યાર પછી છે કે 5 ગુણ્યા 5 તો અહીંયા જોઈ શકો છો 5 કઈ સંખ્યા છે તો કે 5 એ પૂર્ણ સંખ્યા છે તો એનો ગુણાકાર કરતા શું જવાબ પૂર્ણ સંખ્યામાં મળે છે તો 5 ગુણ્યા 5 બરાબર થાય છે 25 તો 25 પણ પૂર્ણ સંખ્યા છે તો એનો મતલબ કે અહીંયા આ બાબત લાગુ પડે છે ત્યાર પછી છે 0 ગુણ્યા 15 તો અહીંયા 0 જે છે એ પૂર્ણ સંખ્યા છે અને 15 પણ પૂર્ણ સંખ્યા છે હવે આપણે જાણીએ છીએ કે કોઈ સંખ્યાને 0 સાથે ગુણવામાં આવે તો જવાબ 0 થઈ જાય છે તો આપણે જો જવાબ તરીકે 0 મળ્યો તો 0 પણ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે તો એ દરેકમાં આપણે જે જવાબ તરીકે આપણે પૂર્ણ સંખ્યા જ મળે છે તો એનો મતલબ કે અહીંયા એ પૂર્ણ સંખ્યાઓ માટે ત્યાં એ ગુણાકારમાં પણ સૌત્વતાનો ગુણધર્મ લાગુ પડે છે આનો અર્થ સાબિત એટલું થાય છે કે જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો અથવા તો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે તેમાં સૌત્વતા એટલે કે સમાનતાનો ગુણધર્મ જોવા મળે છે એ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સૌત્વ છે એટલે કોઈ પણ તમે પૂર્ણ સંખ્યા લઈ લો અને એનો સરવાળો કરો અથવા તો ગુણાકાર કરો તો જવાબ તરીકે આપણને જ્યારે પૂર્ણ સંખ્યા જ મળે તો ત્યારે આ ગુણધર્મ લાગુ પડે છે હવે આપણે બીજું જોવાનું છે કે સરવાળાનું વિરોધી છે એ બાદબાકી તો શું કે બાદબાકીમાં સૌત્વતાનો ગુણધર્મ લાગુ પડે છે અને બીજું છે કે એ ગુણાકારનો વિરોધી છે ભાગાકાર તો શું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એ બાદબાકી અને ત્યાં ભાગાકારમાં શું સૌત્વતાનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં બરાબર ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ